વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે અને ખાસ સાયન્સ સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ હતા અને તેઓ સંબોધન કરી રહ્યા હતા. થોડી જ વારમાં હવે તેઓ બોડેલી ખાતે જવાના છે અને બોડેલી ખાતે જઈને લાખો કરોડ રૂપિયાના જે પ્રોજેક્ટ્સ છે તેનો લોકાર્પણ તેઓ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયન્સ સિટી ખાતે પહોંચ્યા હતા, હવે થોડી જ વારમાં તેઓ બોડેલી ખાતે જવા માટે રવાના થશે. સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષ થવાની ઉજવણી ના ભાગરૂપે પ્રધાનમંત્રી અહીં પધાર્યા છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ ઉપસ્થિત, તેમની હાજરીમાં પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે વાઇબ્રન્ટ સમિટનો પાયો મેં નાખ્યો તે સમયે ગુજરાતની ક્ષમતા વિશ્વને બતાડવાનું એક પ્લેટફોર્મ બન્યું હતું અને આખી દુનિયાએ, આખા વિશ્વએ ગુજરાતની ક્ષમતા આ વાઇબ્રન્ટ સમિટથી જોઈ છે. કરોડો રૂપિયાના MOU થાય છે અને અલગ અલગ કંપનીઓ ગુજરાતમાં આવે છે જે ગુજરાતમાં રોજગારી પૂરી પાડે છે અને ગુજરાતનો વિકાસ થાય છે. તો આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જે અડચણો ઊભી થઈ વાઇબ્રન્ટ સમિટમાં, એ અડચણોને દૂર કરીને કઈ રીતે આ સમિટ એક સક્સેસફુલ ઇવેન્ટ બનાવી છે તેની વાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કરી. જે તકલીફો પડતી હતી તેની પણ વાત પ્રધાનમંત્રીએ કરી, પરંતુ હવે જે વિદેશી રોકાણકારો છે તે ગુજરાતમાં આવે છે અને હોંશે હોંશે ઇન્વેસ્ટ કરે છે ગુજરાતમાં અને ગુજરાત વિકાસ માટે ભાગીદાર થાય છે તેવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. વાઇબ્રન્ટ સમિટ 20 વર્ષ પહેલાં એક નાનકડું બીજ વાવ્યું હતું, પ્રધાનમંત્રીએ કહ્યું, એક નાનકડું બીજ વાવ્યું હતું અને ત્યાં જે મોટું વટવૃક્ષ બન્યું છે. વાઇબ્રન્ટના 20 વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સંબોધન કર્યું તેમાં આ તમામ બાબતો તેમણે ઉમેરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે સાંજે જ તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા, આજે સાંજે તેઓ દિલ્હી પરત જવાના છે, પરંતુ તેની પહેલાં બેક ટુ બેક અનેક કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી હાજરી આપવાના છે. હાલ વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષ થવાની ઉજવણી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી, ત્યારબાદ હવે બોડેલી ખાતે જશે, ત્યારબાદ વડોદરા ખાતે પણ જવાના છે. નવલખી મેદાનમાં 3 જર્મન ડોમ તૈયાર કરાયા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં સંબોધન કરવાના છે. પીએમ આવાસોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે કરવાના છે. આ પહેલાં બોડેલી ખાતે પણ અનેક કરોડોના જે પ્રોજેક્ટ્સ છે તે લોકો માટે ખુલ્લા મૂકવાના છે અને હાલ અહીંયા સાયન્સ સિટી ખાતેના જે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ હાજર હતા અને હવે તેઓ થોડી જ વારમાં બોડેલી જવા માટે રવાના થવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 દિવસીય કાર્યક્રમ નિર્ધારિત સમય મુજબ સવારે 10 વાગે સાયન્સ સિટી ખાતે વડાપ્રધાન પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગિક સાહસિકો અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કોલેજના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોએ ભાગ લીધો છે. વડાપ્રધાન હવે છોટાઉદેપુરના બોડેલીમાં જવાના છે. છોટાઉદેપુર ખાતે 5,206 કરોડના વિકાસ કાર્યોનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત કરોડોના વિકાસ કાર્યોની ભેટ બોડેલીવાસીઓને આપશે. 4,505 કરોડના ખર્ચે 9,088 વર્ગખંડોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી દ્વારા થશે. આ ઉપરાંત સ્માર્ટ ક્લાસરૂમ, કમ્પ્યુટર લેબ વર્ગખંડોનું અપગ્રેડેશન થશે. 3,079 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત PM કરવાના છે, જ્યારે 1,426 કરોડના વિકાસ કાર્યોનું PM મોદી લોકાર્પણ કરશે. આ ઉપરાંત દાહોદમાં વોટર સપ્લાય યોજનાનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી કરવાના છે. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 420 જેટલા આવાસો જે બનાવવામાં આવ્યા તેનું લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત ગોધરામાં ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી કરશે. વતનમાં વડાપ્રધાન આવ્યા છે. વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતનો આજે 2જો દિવસ છે. સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટના 20 વર્ષના કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડાપ્રધાન સાયન્સ સિટી પહોંચી ચૂક્યા છે. ત્યારબાદ બપોરની જો વાત કરીએ તો બપોરે 1 વાગે તેઓ છોટા ઉદેપુર જશે. બોડેલીમાં અનેક વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ કરવાના છે. તો PM મોદી દાહોદને મોટા પાયે વિકાસ કામોની ભેટ પણ આજે આપશે.
ત્યારબાદ 3 વાગે વડાપ્રધાન મોદી વડોદરાના કાર્યક્રમમાં હાજરી આપશે, ત્યાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે અને અહીં આવાસ યોજના સહિતના કેટલાય વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદીના હસ્તે આપવામાં આવશે। તો પીએમ મોદીનો આજે ગુજરાત પ્રવાસ છે, આજે તેઓ સાયન્સ સિટી ખાતે ઉપસ્થિત છે। पीएम मोदी ना गुजरात प्रवास नो बीजो दिवस साइंस सिटी में वडाप्रधान मोदी अत्यारे उपस्थित छे। तो वाइब्रंट समिट ना 20 वर्ष नी उजवणी नो आ कार्यक्रम चाली रह्यो छे। प्रधानमंत्री मोदी रॉबर्ट गैलरी निहाळी विविध प्रोजेक्ट्स नो पीएम मोदी निरीक्षण पण कर्यु। तो सीएम भूपेन्द्र पटेल अने आचार्य देवव्रत पण हाजर रह्या छे। तो आ दृश्य में जोई शकाय छे के पीएम मोदी छे ते अनेक प्रोजेक्ट्स छे ते निहाळी रह्या छे। आ सिवाय वाइब्रंट गुजरात ग्लोबल समिट छे जेने 20 वर्ष पूर्ण थया छे अने आ जे समिट छे ते अनेक जे आपणा भारत देशना अनेक राज्यों माटे एक रोल मॉडल रही छे। आ वाइब्रंट गुजरात समिट 2003 शुरू करवामां आवी हती, खूब ज नाना पाये आ समिट छे 2003 शुरू थई हती, परंतु 2019 135 वधु राष्ट्रोना 42,000 करता वधु डेलिगेट्स से आमा भाग लीधो हतो अने जोतजोतामां आ समिट छे ते देशना अने राज्यो माटे पण रोल मॉडल बनी छे। तो प्रधानमंत्री मोदी अत्यारे साइंस सिटी में छे, साइंस सिटी में वाइब्रंट समिट ना 20 वर्षनी उजवणीना कार्यक्रम में तेओ हाजर रह्या छे। समिट ऑफ सक्सेस पेविलियन उद्घाटन पण पीएम मोदी छे ते करावशे। साइंस सिटी में वडाप्रधान मोदी उपस्थित, वाइब्रंट समिट ना 20 वर्षनी उजवणीनो जे कार्यक्रम छे तेमां तेओ भाग लई रह्या छे। पीएम मोदीए रोबो गैलरी निहाळी विविध प्रोजेक्ट्स नुं पण पीएम मोदीए निरीक्षण कर्युं अने आ समय गुजरात राज्यना मुख्यमंत्री सीएम भूपेन्द्र पटेल अने आचार्य देवव्रत पण तेमनी साथे हाजर छे। तो वडाप्रधान मोदी 2 दिवसना गुजरातना प्रवासे छे, आम पण लोकसभानुं इलेक्शन आवी रह्युं छे अने विविध विकास कार्यो करोडोना खातमुहूर्त पण आजे पीएम मोदीना हस्ते करवामां आवशे। वाइब्रंट गुजरात समिटना 20 वर्ष पूर्ण थया छे। 2003 आ समिट छे ते शुरू करवामां आवी हती। ड्रीम सिटी एटले विश्वनुं सौथी मोटुं सिंगल ऑफिस कॉम्प्लेक्स छे ते पण बनावामां आव्युं छे। आ सिवाय घणा बधा करारो छे जे गुजरात वाइब्रंट समिटमां थया छे, पेट्रोलियम केमिकल्स, पेट्रोकेमिकल्स इन्वेस्टमेंट रीजन, आ घणा बधा जे એગ્રીમેન્ટ્સ પણ સાઇન કરવામાં આવ્યા છે। 30,000 મેગાવોટની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો વિન્ડ સોલર હાઇબ્રિડ પાર્ક પણ આ દરમિયાન બનાવવાના કોન્ટ્રાક્ટ થયા। સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરનાર ગુજરાત રાજ્ય પ્રથમ બન્યું છે। દેશની ઘણી મહાન હસ્તીઓ અને વિદેશની પણ જે હસ્તીઓ છે, બિઝનેસ ટાઇકુન્સ છે, તેઓ ગુજરાતમાં વિકાસ કરતા હોય છે, ગુજરાતમાં કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે। તો ડેરીઓનું મજબૂત નેટવર્ક બનાવવાની શરૂઆત પણ થઈ, ખૂબ જ નાના પાયે વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઈ હતી। 3 લાખથી વધુ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોની પણ શરૂઆત થઈ। ભારતની કુલ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં 15.5% ભાગીદારી છે। તો આ સિવાય ફોર્ચ્યુન 500માં સ્થાન ધરાવતી 100થી વધુ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે। તો ગુજરાત ધીરે ધીરે વિકાસ કરી રહ્યું છે। 2003માં ખૂબ જ નાના પાયે આ ગ્લોબલ સમિટ, ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઈ હતી અને આજે જોતજોતામાં 20 વર્ષ આ સમિટ છે તે પૂર્ણ કરી ચૂકી છે અને આજે 20 વર્ષ પૂરા થયા તેની ઉજવણી છે તે સાયન્સ સિટી ખાતે કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી આ ઉજવણીમાં ઉપસ્થિત છે, વિવિધ પ્રોજેક્ટ્સનું પીએમ મોદી આજે લોકાર્પણ પણ કરવાના છે। ખાસ કરીને 2003માં આ જે વાઇબ્રન્ટ ગુજરાત છે તે ખૂબ જ નાના પાયે શરૂ થઈ હતી અને 2019માં જોતજોતામાં 135થી વધુ રાષ્ટ્રોના 42,000 કરતાં વધુ જે ડેલિગેટ્સ છે તે પણ આમાં જોવા મળ્યા હતા, ભાગ લેતા જોવા મળ્યા હતા, તેમની જબરજસ્ત ભાગીદારી છે તે જોવા મળી હતી। સમિટ ઓફ સક્સેસ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ પીએમ મોદી છે તે કરાવવાના છે। અત્યારે આપ લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો, પીએમ મોદી બધાનું અભિવાદન मंच स्वागत करते हैं गुजरात के महामहिम राज्यपाल श्री आचार्य देवव्रत जी का और गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल का। With pleasure, I would now request Honorable Chief Minister of Gujarat, श्री भूपेंद्र भाई पटेल, to kindly welcome Honorable Prime Minister, श्री नरेंद्र मोदी जी, with a bouquet and a shawl.